અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ સાથે બે દિવસીય પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. દર વર્ષની જેમ અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ 2 અને 3 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે દર્શાવાશે. અહેવાલ અશ્વિની માસિયા. જયદીપ ત્રિવેદી છે. અમે અફેર્સ એક્ઝિબિશન ઇન મીડિયા જે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન કરતા છીએ. ભારતમાં 12 થી 15 સિટીઝમાં એક્ઝિબિશનનું આયોજન વાર્ષિક ધોરણે થતું હોય છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 19 વર્ષથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સિટીઝમાં આ એક્ઝિબિશન કરી રહ્યા છે. આ અમારું 19મું વર્ષ છે. એક્ઝિબિશનનો અમારો ઉદ્દેશ્ય એ છે કે વાલીઓને, પેરેન્ટ્સને એક જ છતની નીચે બહુ બધી સ્કૂલ્સના ઓપ્શન્સ મળે અને એ લોકો સ્કૂલ્સ જોડે મુક્તપણે વાતચીત કરી શકે, જે પણ કોઈ પ્રશ્ન હોય પૂછી શકે. ઘણી બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ પણ અહીંયા હાજર છે, એડમિશન ટીમ પણ હાજર છે, તેમની સાથે વાતચીત કરી અને સ્કૂલની બધી જ ઇન્ફોર્મેશન લઈ શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, કરિક્યુલમ, કેટલા વર્ષ જૂની છે, રાઈટ, એ બધી જ માહિતી લઈ શકે છે. કોઈ વચ્ચે વિડીયો કર નથી, કહેવાનો મતલબ ડાયરેક્ટલી સ્કૂલ્સમાં તમે વિઝિટ કરો અને સ્કૂલમાં જે ઇન્ટરેક્શન થાય છે સેમ પ્લેટફોર્મ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન આપે છે. આ કન્વર્સેશનથી પેરેન્ટ્સ અને સ્કૂલના જે બચ્ચાઓ છે એને કેટલો ફાયદો થશે? પેરેન્ટ્સ પાસે ક્યાંક ને ક્યાંક એક લિમિટેડ ઇન્ફોર્મેશન છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, અમે આ એક સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ આ એક્ઝિબિશન સાથે, જેના ટોપિક્સ છે હાઉ ટુ ચૂઝ અ રાઈટ સ્કૂલ ફોર યોર ચાઇલ્ડ, રાઈટ. સો જનરલી અત્યાર સુધી એવું જ હતું, આપણે પણ ખ્યાલ છે કે ભાઈ મારા નજીકમાં સ્કૂલ છે તો ત્યાં બાળકને મૂકતા હોઈએ, રાઈટ, ત્યાં ભણતા હોઈએ, એ સમય અલગ હતો. પણ હવેનો જે હાઈટેક યુગ છે, રાઈટ, એમાં બાળકનું જે ઓવરઓલ ડેવલપમેન્ટ છે એના માટે બાળકે ક્યાંક ને ક્યાંક ટ્રાવેલ કરવાનું થતું હોય છે. પહેલાં એવું હતું કે ભાઈ કોલેજ પતે, જોબ લાગે, પછી માણસ બહારગામ જાય. હવે આપ જોજો કે 7મા 8મા ધોરણના બાળકો પણ ઇઝીલી ફ્લાઇટ લઈને બહાર જતા હોય છે, કોઈ કેમ્પ માટે, કોઈ રાઈટ પ્રોજેક્ટ માટે. ને તો આ જે ડેવલપમેન્ટ છે એ ક્યાંથી થવાનું, જેવું એમને એન્વાયરમેન્ટ મળશે, રાઈટ, એ જ વસ્તુ છે. અહીંયા જોઈ શકો છો આખા ભારતમાંથી બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે, દહેરાદૂન, મસૂરી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બેંગ્લોર, પુણે, નાસિક, હૈદરાબાદ, રાઈટ. આ બધાની લીડિંગ સ્કૂલ્સ છે. આ સ્કૂલ્સ, ઘણી બધી સ્કૂલ્સ 50 વર્ષ જૂની છે, 100 વર્ષ જૂની છે. એક જ જગ્યાએ તમને આટલી બધી સ્કૂલ્સના ઓપ્શન મળે છે. આ બધી સ્કૂલ્સના જે એડમિશન ડાયરેક્ટર છે, સ્કૂલના જે ટ્રસ્ટીઝ છે, પ્રિન્સિપલ્સ છે, એમની સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્શન કરી શકે. એટલે પેરેન્ટ્સના જે પણ પ્રશ્ન છે એ મુક્તપણે અહીંયા આવીને પૂછી શકે છે. આ એક સેમ કોમન પ્લેટફોર્મ છે. પર્સનલી વાત કરી આપણે તો દરેક મા બાપ ઈચ્છે સારી સ્કૂલમાં મૂકીએ, પણ FRC દ્વારા કંઈક નક્કી કરવામાં આવે છે ફીનું માળખું. દરેક અલગ અલગ સિસ્ટમથી ફી લેતા હોય છે. કારણ કે FRC એક માળખું આપે છે નોન ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ સ્કૂલ, અને પણ અમુક સ્કૂલો જે છે એ હાઈએસ્ટ, સપોઝ કે 1-1.5 લાખ જેવી ફી લેતી હોય છે. એ બાબતમાં કોઈ એમાં એવું છે કે આ જે ગવર્મેન્ટલ ક્વેશ્ચન છે આમાં મારો અને તમારો પર્સનલી પ્રેક્ટિકલી કોઈ કંટ્રોલ નથી, રાઈટ. બીજી વાત, જેમ ઇન્ટરનેશનલ કરિક્યુલમ હોય, રાઈટ, તમે આજે મર્સિડીઝ લો, બરાબર, અને મારુતિ લો કે બીજી કોઈ પણ XYZ ગાડી લો, તો બંનેનો પણ એક ફરક છે. કોઈ બંને ગાડી સારી જ છે, કોઈ એમ નથી કહેતો, આપણે ચલાવતા પણ હોઈએ. કંટ્રોલ માટે FRC બનાવેલા છે, એ નિયમ પ્રમાણે જેટલી પણ સ્કૂલ છે પ્રમાણે ચાલે છે, એન્ડ ધે આર ડુઈંગ એક્સેપ્શનલી વેલ, રાઈટ. બટ એ અગેન ઇટ્સ અ પર્સનલ થિંગ, રાઈટ. પણ ફોર એક્ઝામ્પલ, આજે તમારું બાળક IB બોર્ડમાં કે કેમ્બ્રિજ બોર્ડમાં ભણે છે, તો એમની એક મિનિમમ ફી છે. એ ફી, ફોર એક્ઝામ્પલ, તમે એવું માનો છો કે ભાઈ 50,000માં IB સ્કૂલમાં ભણી લેવાય, ઇટ્સ નોટ પોસિબલ. બીકોઝ ઇટ્સ અ ઇન્ટરનેશનલ કરિક્યુલમ, રાઈટ. એમના પણ દેર લોટ ઓફ થિંગ્સ જે એમના કરિક્યુલમમાં એટલું ભણતર નથી. અને હવેનો જે એજ્યુકેશનનો યુગ છે એ આજ છે કે એટલું ભણતર નથી એ આપણને પણ ખ્યાલ છે, રાઈટ. એના જે પણ પેરામીટર્સ છે એ ગવર્મેન્ટની જે કમિટીઝ છે અને સ્કૂલ ઓથોરિટીઝ છે એ બધાને ધ્યાનમાં રાખીને જ ગવર્મેન્ટ FRC લાગુ કરતી હોય છે.